સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. પાણી પૂરી ના 1750 રૂપિયા, પાઉં ભાજી ના 2500 રૂપિયા, કોલ્ડ ડ્રિંક ના 4500. બા આ લોકો કોલ્ડ ડ્રિંક પીધું કે નથી નાયા? હંસાએ બધા જતી વખતે એક એક બાટલી આપી રિટર્ન ગિફ્ટ તરીકે. બોલો કોના બાપની દિવાળી? નિરાલી ના બાપની. બા આ શું કરે તું? હું તો ભાઈ ઇવનિંગ વોક કરું છું ઘરમાં. હા અરે બાર બગીચામાં જઈને કર ને. ના હો બગીચામાં છે ને અત્યારે બધા લુખા ડોસાઓ બહુ બેઠા હોય છે ને આમ જુવાન જો ડોસી જોઈ મુઆ ભુરાયા થાય. આ ચીની કમ જોઈ ફાટ્યા છે હાલા. પપ્પા 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 પપ્પા. અરે બોલ દાદી. શું દાદી? દાદી ગુજરી ગયા. હે હે દાદી તમે ઘરમાં જ છો? હે તમે તો બોલો પણ છો અને ચાલો પણ છો. પપ્પા દાદી તો ટનાટન લાગે છે. હે આ શું બોલે છે? સોરી પપ્પા. આ ટનાટન એટલે તાજો માલ? તાજો. અરે દાદી તમે કોમામાંથી બહાર ક્યારે આવ્યા? કુબેર હું કોમામાં ક્યારે ગઈ? એક મિનિટ. એ ભાઈ એ તને આવું કોણે કહ્યું? નિરાલીની ટીચરે. એ નિરાલીની ટીચરને આવું કોણે કહ્યું? મમ્મીએ. કુબેર તારી માં શું કામ બોલી? અરે પપ્પા સ્કૂલ પૂરી થઈ ને એટલે રોજની જેમ હું નિરાલીને લેવા ગયો તો એ નહોતી, તો મેં ટીચરને પૂછ્યું. ટીચરે મને કહ્યું તો 4 કલાક પહેલા જ જતી રહી છે હોસ્પિટલ દાદીને જોવા. અને મમ્મીએ ટીચરને એમ પણ કહ્યું કે નિરાલીની દાદીએ કોમામાં જ ગુજરી જવાનું નક્કી કર્યું છે અને છેલ્લી વાર નિરાલીનું મોઢું જોવા માંગે છે. જો 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 કુબેર તારી બૈરી મારા વિશે કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે અહીંયા સો હમ. નિરાલીની ટીચરે બીજું શું શું કહ્યું? દાદી ટીચરે મને એમ પણ કહ્યું કે નિરાલીની દાદીને મરતા પહેલા ખાલી નિરાલીનું મોઢું જોવું હતું, તારું નહીં. એ દાદી તમને મારું મોઢું નથી ગમતું. તું 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 રોમા સોમ રોમા. હા આવતો આવતો બેસ જા અહીંયા નિરાંતે બેસ જા. અરે હોય કઈ તારું મોઢું તો અસલ હરજીવન જેવું છે. વાહ આ હરજીવન કોણ છે? તારો બાપ. પણ તારી માનું મોઢું આજે સાજુ નથી રહેવાનું. આ આ હરજીવન ઢોળાઈ ગયા. હમણા ભેગા કરી લો ભેગા કરી લો. આવતો રે ભાઈ બેસ જા નિરાંતે બેસી જા. ને તું પેલીને ફોન કર, છેલ્લા 4 કલાકથી મારા નામનું ચરી ખાય છે એને ફોન કર. નોટ રીચેબલ આવે છે બા. દાદી ક્યાંક એક્સિડન્ટ તો નહીં થઈ ગયો? હે આવું બોલાય મમ્મીને બહેન માટે આવું બોલાય. બા જો હંસાને કંઈક થઈ ગયું તો? કુબેર અરે એની તો પોલિસી પણ નથી. એક એ તો હાથમાં કઈ નહીં આવે બા. એટલે તને અત્યારે હંસાની પોલિસી ની પડી છે? હે મને ક્યાર ની નિરાલીની ચિંતા થાય છે. શું કામ ચિંતા કરે છે? હંસા છે ને સાથે. હવે એટલે જ વધારે ચિંતા થાય છે. તારી હંસાળી એક દિવસ શૂટિંગ જોવા ગઈ હતી તે 7-7 કલાક તડકામાં શેકાઈને કોની સહી લઈને આવી? કોની? અમિતાભના ડુપ્લિકેટ ની. ચાલ 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 નિરાલી. આવી ગઈ આવી ગઈ તારી હંસલી. સોહમ ઘરે પહોંચે પહેલા આપણે પહોંચી જવું પડશે. ચાલ જો જો તું એના પ્લાનિંગ જો. ધેન્ટડેંગ સરપ્રાઈઝ. શું થયું હંસા? સોહમને જોઈને હું સરપ્રાઈઝ. સોહમને જોઈને નિરાલી તું પણ સરપ્રાઈઝ. આવી ગઈ હંસા. હા બા જઈ આવી હોસ્પિટલ. કાઢી આવી ખબર મારી. ના ના કે તો ખરી હું હજી કોમામાં છું કે ઉકલી ગઈ? એક નંબર છે ચમચો ને ચમચો. તું અંદર આવ એવું લાફો મારીશ ને આખી જિંદગી યાદ રાખીશ. પછી મને કે મમ્મીને પાવભાજી આપ મમ્મીને પીઝા. એની સામે ડોળા ન કર. મારી સામે તો બિલકુલ નહીં. મારી બા વિશે આવી બધી અફવાઓ ફેલાવવાની? અરે એમને છે કોમામાં મોકલી દીધા છે. ખર્ચાનો વિચાર નહીં કર્યો? આવો ભાઈ અહીંયા આવો ગોઠવાઈ જાવ સમાધિમાં. આથી કઈ થવાનું નથી. ને તું હંસાળી હે આખે આખી સાસુને કોમામાં મોકલી દેતા તને જરા શરમ ન આવી? બા તમે મારી વાત સાંભળશો ને તો મને કહેશો મને માત્ર કોમામાં જ નાખી. અરે નિરાલીને સ્કૂલેથી લઈ જવા માટે મને આખે આખી ઉપર પહોંચાડી દીધી હોત ને તોય વાંધો નહોતો. જો હંસાળી બો 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 બો
પપ્પા અમને પૂછ્યું તો ખરા અમે ક્યાં ગયા હતા? શોપિંગ સિવાયનું કંઈ પણ બોલ જા. શોપિંગ માટે નહીં, અમે ગયા હતા 77 એન્ટરટેનમેન્ટ ની ઓફિસમાં. અમને ન્યૂઝ મળ્યા કે ત્યાં એ લોકોને સિરિયલ માટે કલાકારો જોઈએ છે, એટલે ત્યાં ગયા હતા. નિરાલી ત્યાં એ નિરાલી તે ત્યાં શું આપ્યું દીકરા? ઓડિશન. હા, ઓડિશન આપ્યું, એ પણ સાચા કેમેરા સામે. ને એમાં નિરાલી પાસ થઈ ગઈ છે બા, આપણી દીકરીને સિરિયલ મળી ગઈ છે. મારી દીકરીએ મારો ગુરુ મંત્ર સાચો પાડ્યો. મારી દીકરી હવે બીજાના ટીવીમાં દેખાશે, મારું સપનું પૂરું થશે ભગવાન. તારું સપનું પૂરું નહીં થાય હંસા. હંસા, નિરાલીના ભણવાના દિવસો છે અને મને મારા ઘરમાં સિરિયલ ના થતી નહીં જોઈએ. મમ્મી, કુબેર કેમ આમ બોલો છો? તમને ખબર છે હું ડાયરેક્ટર સાહેબે મારી સાથે વાત કરી, કહેતા હતા બહુ ટેલેન્ટેડ છે, લાખો મેં એક હેતુ મારી દીકરી. મા બહુ કદર થઈ રહી છે આપણી દીકરીની. હવે સામેથી એક ચાન્સ આવ્યો છે તો લેવામાં શું વાંધો છે? અને ભણવાનું? લે, ભણવાનો શું પ્રોબ્લેમ છે? હું છું ને, હું ભણાવીશ. તું ભણાવીશ હંસા? હા બા. તો નિરાલી ફેલ નહીં થાય? એક તો મને મદદ નથી કરતા, ઉપરથી બાજી તો નહીં બગાડો ને. પપ્પા, નિરાલીનું મન હોય તો કરવા દો ને, હું ભણાવીશ ને. તું ચૂપ રહી સોહમ. સોહમિયા, મારા આવતા પહેલા બધું કહી દીધું ને બેટા, હવે મમ્મીને બોલવાનો ચાન્સ આપને દીકરા પ્લીઝ. બેન, ક્યાં મેઇન રોલ છે? 7 જ દિવસ તો કામ છે, આમ કરતા પૂરું થઈ જશે. હવે આપણો તો આપણી દીકરી માટે આટલું પણ ન કરાય. હું પણ એ જ કહું છું હંસા, કે આ દીકરીની જાત છે અને દીકરીની જાત ના બધું ના શોભે. અરે કાલે ઉઠીને એના સિરિયલના ચસકા લાગી ગયા ને તો છોકરી હાથમાંથી જશે. અરે એનું ભણવાનું છોડ, એના લગ્ન કરવા મુશ્કેલ થઈ જશે હંસા. ભાઈ, એક દીકરીની જાત ને આ બધું ના શોભે. જો દરેક દીકરી એના બાપે આવું વિચાર્યું હોત ને તો કોઈ ઐશ્વર્યા રાય નિશ્વલ ના બની હોત, કોઈ કિરણ બેદી ઇન્સ્પેક્ટર ના બની હોત, કોઈ સાનિયા મિર્ઝા ટેનિસ પ્લેયર ના બની હોત, ને કોઈ કલ્પના ચાવલા અવકાશ યાત્રાએ ન ગઈ હોત. બહેન, દુનિયામાં લાખો બાળકો જન્મે છે, પણ અમુક જ બાળકોને ભગવાન ગોડ ગિફ્ટ આપે છે, ને એમાં અમુક બાળકોને પોતાની કળા બતાવવાનો મોકો મળે છે. મને પૂછો, હું પેટલાદમાં જન્મી, મને શું નહોતું આવડતું? એક્ટિંગ, ડાન્સિંગ, સિંગિંગ બધું આવડતું હતું બા, પણ મારા મા બાપે કોઈ દિવસ મારી કળાની કદર ના કરી. મારી પાસે પાખો હતી પણ ઉડવા માટે આકાશ નહોતું. જ્યારે તમારી દીકરીને આકાશ મળી રહ્યું છે કુબેર, એની પાખો ના તાપો. તારી દલીલો મને માન્ય છે હંસા, પણ મારી દીકરી સિરિયલોમાં કામ નહીં કરે. પ્લીઝ પપ્પા, પપ્પા મને કરવું છે, ભણવાનું નહીં બગડે. ગોડ પ્રોમિસ, મધર પ્રોમિસ, યોર પ્રોમિસ. તમારી પ્રોમિસ હું કોઈ દિવસ ખોટી નથી લેતી પપ્પા, મને કરવું છે. પ્લીઝ પપ્પા, પ્લીઝ પપ્પા, પપ્પા પ્લીઝ કરવા દે ને કુબેર, 7 જ દિવસ નો તો સવાલ છે. ઠીક છે. અરે હા પાડી, એક મિનિટ. એક જ શરત, 7 દિવસ થી એક પણ દિવસ વધારે નહીં. અને શું થયું? મેરા હૈયા ભરાઈ આવ્યા, કિચન મેં જાકે ઠાલવ કે આતી હું. મને શું થયું છે? તમારો વિચાર ન બદલે એને માટે. કેમેરા સાક્ષીએ, ચાલ તું શૂટિંગ ચાલુ રાખો, આવજો. અરે શૂટિંગ નહીં, હું તો લાઈવ ઇન્ટરવ્યુ લઈશ. ચલો 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 ચલો, બધા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. સુમિત, નિરાલી શું કેવું છે તમારું? મને છે ને બહુ જ સારું લાગે છે. શું મને છે ને? સિરિયલ હિન્દીમાં છે ને તો હિન્દીમાં બોલને દીકરા. ને મને પ્રેમમાં આવવા દો ને, તમે લોકો શું મારા વગર શૂટિંગ કરો છો?
मुझे बहुत 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 अच्छा लग रहा है। सुमित निराली भैसानिया। भैसानिया। तुमने लोगों ने आज एक अटक मली थी तो ऑफिस में बता भैसानिया भैसानिया पर इन्हें हंसता था। आ अटक नु कई करवू पड़ से तू कंटिन्यू करू विचार करू छू। सुमित निराली आपको क्या अच्छा लगता है? मेरा फेवरेट कलर है पिंक और मेरे फेवरेट टीवी शोज हैं एलिस इन वंडरलैंड शिनचैन। मेरा फेवरेट हीरो है आमिर खान। हीरोइन कैटरीना कैफ। और मुझे डांस करना बहुत अच्छा लगता है। मुझे लेस खाना भी बहुत अच्छा लगता है लेकिन मेरे पापा मुझे कभी नहीं दिलाते। क्यों? अरे क्या क्यों, 10 रुपए के पैकेट में गिन के 4.5 वेफर देते है। इसका मतलब एक वेफर हो गया 2.22 रुपए का। कैसे परवड़ेगा एक मध्यम वर्गीय इंसान को? कट 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 तू मंडी पड़ा है तुम्हें। भाई विषय भाई विषय मने मारो भाई बहुत गमे छे। सच्चे? या ही इज वेरी क्यूट। सोहमिया जमीन साफ छे बेटा के मेरो ऊपर ले। माय दादी शी इज द बेस्टेस्ट। गुजराती माँ? हाँ मारी दादी ज मने मारी मातृभाषा गुजराती लखता ने वाचता शिखवाईली छे। दरेक घर में आवी दादी तो होवी जोईए ने मारा पप्पा ही इज वेरी लविंग। आंधी साहब खट्टू खट्टू खासे छे ने एमना लीधे छु सीरियल करू छु। आय आय हंसा बेसानिया हरसेल्फ मदर। चलो अबे मारो वारो। वो क्या है ना ये मेरे पेट में थी ना तो उससे मुझे मालूम था मेरे पेट में बच्चा नहीं है तो कलाकार है। ये पेट में भी लात कैसे मारती थी मालूम है? भरतनाट्यम कर रही हो अभी निराली की एक्टिंग सारी दुनिया देखेगी ना तो उसको भी पता चल जाएगा कि मेरा पेट पेट नहीं है तो? एक्टिंग की पाठशाला है।